નમસ્કાર. આજે છે 5 ઓક્ટોબર, દિન વિશેષ શ્રાવ્યમાં હું નિતેશ આપ સર્વનું સ્વાગત કરું છું. આજે છે વિશ્વ શિક્ષક દિન. સમગ્ર વિશ્વમાં યુનેસ્કો દ્વારા આજના દિવસની વિશ્વ શિક્ષક દિન તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. મિત્રો, વિશ્વની અંદર શિક્ષકની ગરિમા ગૌરવ જળવાય અને સાથે સાથે શિક્ષણ પ્રત્યે લોકો જાગૃત બને અને શિક્ષણ લેવા માટે તેઓ ઉત્સુક બને એ હેતુસર આજના આ દિવસની ઉજવણી સારા એ વિશ્વમાં થઈ રહી છે. તો આપ સર્વને આજે આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસની ખૂબ ખૂબ શુભકામના. શ્રોતા મિત્રો, આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાની જો વાત કરવામાં આવે તો 1878માં સર્વપ્રથમ વખત મુંબઈમાં સર્કસનો શો આયોજિત કરવામાં આવ્યો હતો. સર્કસ એ આપણે સૌએ બાળપણમાં જોયું છે. સર્કસ જોવાની પણ આપણને ખૂબ મજા આવે. તો સાંગલીના એક વેપારી દ્વારા વર્ષ 1878માં ભારતમાં આ પ્રથમ શો મુંબઈ ખાતે થયો હતો. આ ઉપરાંત આજના દિવસના વ્યક્તિ વિશેષને જો આપણે યાદ કરીએ તો આજે પુણ્યતિથિ છે ભગવતી ચરણ વર્માની, જેમના વિશે આજના આ અંકમાં આપણે વિસ્તૃત માહિતી પ્રાપ્ત કરીશું. અને આ ઉપરાંત આજે પુણ્યતિથિ છે સ્ટીવ પોલ જોબ્સની. સ્ટીવ પોલ જોબ્સ આ નામથી તો આપણે સૌ અજાણ નહીં જોઈએ, કેમ કે એપલ કંપનીના ફોન તો આપણે સૌએ ક્યાંક વાપર્યા હશે તો ક્યાંક જોયા હશે. આ ઉપરાંત એપલ કંપનીના જ આઈપેડ અને અન્ય પ્રોડક્ટથી પણ આપણે સૌ વાકેફ છીએ. તો આ એપલ કંપનીના એક અર્થમાં કહીએ તો સ્થાપક અને એ પછીથી આઈફોનને સમગ્ર વિશ્વની અંદર પ્રસિદ્ધ બનાવવામાં જેમની તંતોડ મહેનત હતી, જેમનું મહત્વપૂર્ણ યોગદાન હતું, એ સ્ટીવ પોલ જોબ્સનો જન્મ વર્ષ 1955માં 24 ફેબ્રુઆરીએ સન ફ્રાન્સિસ્કોમાં થયો હતો. અને તેઓ શ્રીનું અવસાન વર્ષ 2011માં 5 ઓક્ટોબરના રોજ થયું હતું. તો આજે તેઓ શ્રીને પણ આ દિન વિશેષ શ્રાવ્ય પરિવાર વતી ખૂબ ખૂબ ભાવાંજલિ. તેઓ શ્રી એપલ ઉપરાંત પણ અન્ય ઘણી બધી કંપનીઓ સાથે સંકળાયા હતા કે જે કોમ્પ્યુટરની એક્સેસરી તદઉપરાંત મોબાઈલ ફોન અને મોબાઈલ એક્સેસરી બનાવતી હોય. આ ઉપરાંત મિત્રો, આજના આ અંકમાં આપણે યાદ કરીશું રામનાથ ગોયંકાજીને, કે જેઓ શ્રીની પણ આજે પુણ્યતિથિ છે. ઇન્ડિયન એક્સપ્રેસ આ વિશ્વ પ્રસિદ્ધ દૈનિક અખબારથી તો આપણે સૌ પરિચિત છીએ, આપણે સૌએ ક્યારેક અને ક્યાંક વાંચ્યું પણ હશે. તો એ ઇન્ડિયન એક્સપ્રેસના સ્થાપક અને ભારતના એક સુપ્રસિદ્ધ પત્રકાર અને એ પછીથી પત્રકારોના ગુરુ તરીકે જેઓની ખ્યાતિ દેશ અને વિદેશમાં છે એ રામનાથ ગોયંકા, એમનો જન્મ વર્ષ 1904માં થયો હતો અને તેઓ શ્રીનું અવસાન આજની તારીખે વર્ષ 1991માં થયું હતું. તો આજે દિન વિશેષ શ્રાવ્ય પરિવાર એમને પણ ભાવાંજલિ અર્પે છે. આવો માહિતી સાંભળીએ હિન્દી સાહિત્ય જગતના એક મહાન સાહિત્યકાર કે જેમના દ્વારા આપણને અનેક અમર કૃતિ પ્રાપ્ત થઈ છે, એ ભગવતી ચરણ વર્મા વિશે. ભગવતી ચરણ વર્માનો જન્મ 30 ઓગસ્ટ 1903માં સાફીપુરા ઉત્તર પ્રદેશમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ તેમણે સાફીપુરા અને પતકાપુરા એમ બે સ્થળેથી લીધું અને ત્યારબાદ તેઓ અલ્હાબાદ યુનિવર્સિટીમાં જોડાયા અને ત્યાંથી તેમણે બીએ અને LLB એમ બે ડિગ્રીઓ પ્રાપ્ત કરી. એઝ અ લોયર તેઓએ કાનપુર કોર્ટની અંદર પોતાની પ્રેક્ટિસ શરૂ કરી અને ત્યારબાદ હમીરપુર કોર્ટમાં પણ તેમણે પ્રેક્ટિસ કરી. 1934માં એમને એક ઉપન્યાસ આપ્યો, એમનું એ ઉપન્યાસનું નામ હતું ચિત્રલેખા. આ ચિત્રલેખા ખૂબ જ પ્રસિદ્ધ ઉપન્યાસ છે અને આ નવલકથાને લઈ અને હિન્દી ફિલ્મ જગતમાં 2 વખત ફિલ્મો બનાવવામાં આવી હતી. પ્રથમ 1941માં અને ત્યારબાદ 1964માં આ ફિલ્મ પણ ખૂબ જ ચાલી હતી. ભગવતી પ્રસાદજીએ કલકત્તા ફિલ્મ કોર્પોરેશનમાંથી જે સાપ્તાહિક સામાયિક એ સમયે નીકળતું હતું એનું નામ હતું વિચાર, અને આ વિચારના એડિટર તરીકે પણ તેઓએ કામગીરી કરી છે. આ ઉપરાંત લખનૌ આકાશવાણીના તેઓ એડવાઇઝર પણ રહી ચૂક્યા છે. તેમણે આપણને ઉપન્યાસ જે આપ્યા એમાં ખાસ જોઈએ તો રેખા, ટેડેમેડે રાસ્તે, સંપૂર્ણ નાટક, વો કોન થી, સામર્થ્ય ઓર સીમા એમનું ખૂબ જ પ્રસિદ્ધ પુસ્તક છે. તેમને ભારત સરકાર તરફથી 1971ની અંદર પદ્મભૂષણનો એવોર્ડ આપવામાં આવ્યો હતો અને તેમને 1978માં રાજ્યસભાના સભ્ય તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમનું મૃત્યુ 5 ઓક્ટોબર 1981માં થયું હતું. તો એમને આપણી ભાવાંજલિ.
આપ સાંભળી રહ્યા હતા દિન વિશેષ શ્રાવ્ય એપિસોડ. આ પ્રસ્તુતિ અંગેના આપના પ્રતિભાવો, સૂચનો અને નિવેદનો આપ મારા મોબાઈલ નંબર 9979991 અથવા તો ઈમેલ આઈડી nitesh.sukhadiya@gmail.com પર જણાવી શકો છો. આજે જ સબસ્ક્રાઇબ કરો આ દિન વિશેષ શ્રાવ્ય યુટ્યુબ ચેનલ અને મેળવો રોજે રોજની વિશેષ માહિતી. આ માહિતીને આપના મિત્રો, સ્વજનો અને સ્નેહીઓ સુધી પહોંચાડો. એ સર્વને પણ આપણી અજ્ઞાનની યાત્રામાં સામેલ કરો. આપ સર્વનું જીવન હંમેશને માટે મંગલમય બની રહે, બસ એ જ શુભકામના. અસ્તુ.